નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય ગુજરાતી બોર્ડમાં ખૂબ જ એવા ઇમ્પોર્ટેન્ટ પેપર સેટ પેપર નંબર એક વિષય ગુજરાતી વિભાગ ડી અર્થગ્રહણ વિભાગનું અત્યારે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી રહ્યા છીએ હજી સુધી જો મિત્રો તમે ચેનલની અંદર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ અત્યારે સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડિયો સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે આ વિડીયોને નિહાળી તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે એને ક્લિયર કરી શકો છો અને બોર્ડની અંદર ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવી શકો છો શરૂઆત કરીએ મિત્રો અ નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો જેમના ચાર ગુણ રહેશે અર્થ વિસ્તાર આપણને આપેલો છે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા આ પંક્તિઓમાં કવિ કોઈ પણ કાર્ય તાત્કાલિક અથવા સમયસર કરી લેવાની સલાહ આપે છે કોઈ પણ સત્કાર્ય કરવામાં લાંબો સમય વિચાર કર્યા કરવો એ ખોટું છે વિચાર કરતા દિવસો ગાળવાથી કોઈકવાર અનેક વિપનો આડા આવતા હોય છે અને પછી તે કાર્ય કદી થઈ શકતું નથી તેથી કોઈપણ પણ કાર્યનો અમલ તાત્કાલિક કરવો જોઈએ કબીરે પોતાની પ્રસિદ્ધ સાકીમાં પણ આજે સલાહ આપણને આપેલી છે કલ કરેશો આજ કર આજ કરેશો અબ કવિ દલપતરામ પણ એ જ કહે ક્યાં ઇંગ્લિશ બોલને લગતા હે આપકો ડર तो डरना बंद कीजिए और डाउट नोट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए जहां इंग्लिश के टॉप टीचर्स आपको हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हो अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हो तो एक कोर्स आपके लिए है आज ही डाउट नोट एप पर आकर एक कोर्स खरीदे और अपने आप को खुल को इंग्लिश बोलने के सपने को पूरा कीजिए કે આજ આજ ભાઈ અત્યારે ગુજરાતીમાં કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન સારું કાર્ય હાથમાં લઈને તેમાં અનેક જાતની મુશ્કેલીઓ આવે જ છે પરંતુ એ મુશ્કેલીઓનો નિકાલ તત્કાલ કરવો જોઈએ સંસ્કૃતમાં એક સૂત્ર છે શ્રુભ્રશ્ય શ્રીધ્રમ સારું કામ તાત્કાલિક કરી નાખવું અર્થાત ધર્મના કામમાં ઢીલશી કાલની કોને ખબર છે જે કામ કરવું હોય તે આજે અને અત્યારે જ કરી લેવું જોઈએ કોઈ કાર્યને મુલતવી રાખવાના પરિણામ ઘણીવાર માઠા આવે છે ડિલે ઇઝ ડેન્જરસ ગુજરાતમાં ઘણા બધા પ્રકાશનો છે પણ યુથ વિદ્યાકુલો શા માટે મિત્રો આ પેપર સેટની અંદર એક પણ ભૂલ રહીત છે એટલે કે એક પણ ભૂલ નથી બીજું કે ગયા વર્ષે બોર્ડની એક્ઝામ તો કેન્સલ થઈ હતી પરંતુ રિપીટરની જે એક્ઝામ લેવાયેલી હતી એની અંદર પ્લસ આ પેપર સેટમાંથી જ પૂછાયું હતું જો મિત્રો તમે બોર્ડની અંદર સારા માર્ક્સ મેળવવા માગો છો તો વધુ માહિતી માટે તમારે અહીંયા એક જે કોલ નંબર આપેલો છે એની અંદર કોલ કરી શકો છો અને જો તમારે એમની ડેમો કોપી કે પીડીએફ અને પેપર સેટ મેળવવા હોય તો એમના માટેની જે લિંક છે એ નીચે આપેલી છે અથવાની અંદર બીજો પ્રશ્ન પૂછેલો છે ઊંચી નીચી કરે જીવનની ઘટમાળ ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ તો આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે જીવનની ઘટમાળ ઊંચી નીચી કર્યા જ કરે છે જીવન રૂપી સાગરમાં ક્યારેક સુખ રૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખ રૂપી ઓટ પણ આવે છે જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિત આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે મીરાબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરોને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ આપણે રહેવું પડે રાત દિવસ તડકો છાંયડો અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિનો સરસ એવો આપણને શ્યાર મળે છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બ પ્રશ્નો આપેલો છે પાંચમી જૂન પર્યાવરણ દિવસ અંતર્ગત તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દની અંદર તમારે લખવાનો છે શરૂઆત કરીએ મિત્રો વૃક્ષારોપણ દિનની ઉજવણી જમણી સાઈડ આપણે એડ્રેસ લખીશું બાકોર અને નીચે તારીખ લખીશું દસ છ બે હજાર ઓગણીસ અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે આ વર્ષે પણ અમારી શાળામાં પાંચમી જૂનને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે પચીસ ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા જેમાં એક બાળ એક ઝાડ વૃક્ષ જતન આબાદ વતન વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્રો લખેલા હતા શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદઘાટન વિધિ કરવામાં આવી એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચિત્ર સ્પર્ધા વૃક્ષો વિશેની વકૃત્વ સ્પર્ધા વૃક્ષો માટેના ટ્રીગાઝ વૃક્ષ પ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વન ભોજન આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું હતું ત્યાર પછી આપણને ક વિભાગ આપેલો છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને તેનું યોગ્ય શીર્ષક આપો જેમના પણ ચાર ગુણ રહેશે ગદ્યખંડ આપણે વાંચી લઈએ પેલા પુસ્તક આધુનિક માનવી આનંદ આપનાર સૌથી અને સૌથી વિશિષ્ટ અને શિષ્ટ સાધન છે તેનો આનંદ અનેરો હોય છે પુસ્તકની પ્રસ્તુત કરીએ એટલી ઓછી માણસને એની સાથે એવી મોહબત છે કે પુસ્તક સાથે તે હસે છે રડે છે ઉદાસ થઈ જાય છે આનંદ આપે છે પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે તેને ભૌતિક શરીર હોય છે અને આત્મા પણ હોય છે વિચારો લાગણીઓ ધબકાર જ્ઞાન માહિતી અહીં કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે તેની સાથે વાતો કરી શકે છે સફર કરી શકો છો પુસ્તક એક જાદુ દીવો છે દીવાની પાસે એકઠા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી અને આ સરસ મજાનો જે ગધ્યખંડ લખનાર વ્યક્તિ છે એમનું નામ છે મોહમ્મદ માકડ હવે આપણે એનો સંક્ષેપ્ત કરીએ આન્સર પુસ્તક એક જાદુઈ દીવો પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે પુસ્તક માનવીના માટે દિલોજાન દોસ્ત છે વિચારો લાગણીઓ તબકાર જ્ઞાન માહિતી વગેરેના સંયોજનથી આ પુસ્તક બને છે પુસ્તક એક જાદુઈ દીવો છે અને દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આપણને ખૂબ જ આનંદ આપે છે મિત્રો વધારે માહિતી માટે પેપર સેટની અહીંયા તમે કોલ કરી શકો છો એક નંબર આપેલો છે અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક પણ આપવામાં આવી છે ડ ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા પર આધારિત આશરે બસો શબ્દની અંદર તમારે નિબંધ લખવાનો છે જેમના આઠ ગુણ રહેશે જીવનમાં રમતગમતનું મહત્ત્વ મુદ્દાઓ આપેલા છે પ્રસ્તાવના રમતગમત સહજ તેમજ સ્વાભાવિક

સાંતતાળી અને લંગડી જેવી રમતો રમતા રમતા તે ક્રિકેટ ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો તરફ આકર્ષાય છે ગામડાના કિશારો મહદે ગીલી ડંડા અને હુતુતુ જેવી રમતો રમે છે જ્યારે શહેરોની અંદર ક્રિકેટ હોકી ટેનિસ બેડમિન્ટન જેવી રમતનું ચલણ વધુ હોય છે રમતગમત પ્રત્યે મનુષ્યને સ્વાભાવિક પ્રેમ છે સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે માનવની ખેલવૃત્તિને નવી નવી રમતગમતો શોધી કાઢી છે રમત ગમત થી તંદુરસ્તી મળે છે રમત ગમતના પ્રતાપે અંગે અંગ માત્ર જંગી અને ચેતન્ય ઉભરાય છે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન નિવાસ કરે છે સ્વસ્થ મન સદાય આશા ભર્યું રહે છે સાચો રમતવીર જીવન ને પણ રમત સમજી અને ખેલ દિલયુપૂર્વક જીવે છે રમત ગમત દ્વારા યશ અને ધન પણ પ્રાપ્ત થાય છે કેટલાય ક્રિકેટવીરો ક્રિકેટ મેચની કમાણી વડે સાધન સંપન્ન બની ગયા છે ફૂટબોલ ટેનિસ બોક્સિંગ કે કુસ્તી વગેરેની સ્પર્ધાઓમાં વિશેષ સિદ્ધિ મેળવનારા રમતવીરો અઢળક સંપત્તિ પ્રાપ્ત કરે છે આજે રમતગમત પ્રત્યેની આપણી દ્રષ્ટિ ખૂબ જ વિશાળ બની ગઈ છે ક્રિકેટ હોકી ફૂટબોલ અને ટેનિસ જેવી રમતોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દ્વારા આજે વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસી છે આમ વિશ્વ શાંતિ માટે રમત જગત એક વિશેષ મહત્વ છે ચારિત્ર ઘડતરમાં પણ રમતગમતનું વિશિષ્ટ સ્થાન છે શિસ્ત સાહસ સંયમ સહિષ્ણુતા સહકાર અને ખેલ દેવી જેવા ઉત્તમ ગુણો ખીલવવા રમતગમત અને અન્ય ભાગ ભજવે છે યુવા પેઢીના વ્યક્તિત્વના ઘડતરમાં રમતગમતનો ફાળો નાનો શૂનો નથી અથવામાં મિત્રો તમને બીજો સરસ મજાનો નિબંધ આપેલો છે પ્રાર્થના જીવનનું બળ મુદ્દા આપેલા છે પ્રસ્તાવના ઈશ્વરના ઋણી વિવિધ ધર્મોમાં પ્રાર્થના પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણ પ્રાર્થનાના સંસ્કાર અને ઉપસહાર શરૂઆત કરીએ શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી છે તેમ હૃદય અને મનને સ્વસ્થ ને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે વળી ઈશ્વર આપણને હવા પાણી અને પ્રકાશ પૂરા પાડે છે હજાર હાથવાળા પ્રભુના ઉપકારનો બદલો વાળવા માટે બે હાથવાળો માનવી ક્યારેય સમર્થ હોતો નથી તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ છે ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે મુસલમાનો દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે હિન્દુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજન કીર્તન કરે છે પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ પરોપકારી દયાળુને સ્વાર્થ રહિત બનાવે છે ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો સામનો કરવાનું બળ મળે છે પ્રાર્થના મનુષ્ય નમ્ર બને છે આપણે દોષો શોધી શકીએ છીએ અને ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદભુત ચમત્કારો સર્જાયા છે ભક્તિ ભગવાનને પોકારે ત્યારે તેને ભક્તની સહાય કરવા હંમેશા આવવું પડે છે આગળ જઈએ મિત્રો દ્રૌપદી ની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તેને નવસો નવ્વાણું ચીર પૂરા પાડ્યા હતા સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવનદાન મળ્યું હતું ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાના અનેક કામો કરી આપ્યા હતા તેમણે શામળાના શેઠ નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી તેમજ કુંવરબાઈનું મામેરું કર્યું હતું બાબર ખુદાની બંદગી કરીને મરણ પથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયુને બચાવી શક્યો હતો મીરાને રાણા દ્વારા કરવામાં આવેલું ઝેર મીરાના પ્રાર્થના અને ભક્તો વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું

પણ કરી શકાય ભજન કીર્તન અને સત્સંગ એ બધા પ્રાર્થનાના જ વિવિધ સ્વરૂપો છે આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની કરવાના બદલે મનની શાંતિ માગવી જોઈએ ઉમાશંકર જોશીએ કાવ્યમાં સરસ લખ્યું છે કે ત્રણ વાના મુજને આપ્યા મળ્યા હૈઉમ મસ્તક હાથ બહુ દહી દીધું નાથ જા ચોથું નથી માગું અથવામાં હજી એક નિબંધ આપેલો છે મારા પ્રિય સર્જક મુદ્દા આપેલા છે પ્રસ્તાવના પ્રિય સર્જક મેઘાણી એમનો જન્મ અને એનું જીવન અને ક્ષેત્રે તેમનું પ્રદાન અને ઉપસહાર તૈયા તમે સરસ રીતે આ નિબંધને પણ વાંચી શકો છો મિત્રો બે નિબંધ મેં કન્ટિન્યુ તમને બોલીને સમજાવ્યા છે ત્રીજો તમે સાથે જ વાંચી લ્યો લખી લ્યો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે થેન્ક યુ